નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ છ પાઠ ત્રણ દ્વિદળ એના લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા અને એનો પ્રકાર છે ભૂતકથા. અગાઉ આપણે આ પાઠમાં બે ભાગ છે અને બે ભાગ આપણે સંપૂર્ણ સરસ રીતે આપણે તેની સમજૂતી આપી હતી. હવે આપણી પાસે આઈડિયલ નથી માટે જે પણ વર્ડ પર લખું એ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે લઈશું વિકલ્પો, યોગ્ય વિકલ્પ મૂકી જવાબને લખવાના છે. હું અહીં પ્રશ્ન પણ લખીશ અને સાથે સાથે એનો જવાબ પણ લખીશ. તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન એ, માણસ શિલ્પીની બાજુમાં બેસી ગયો કારણ કે, હવે હું એનો જવાબ લખીશ, કારણ કે તેને શિલ્પીના કામમાં રસ પડ્યો. શિલ્પીના કામમાં રસ પડ્યો. નંબર બે, 20 ફૂટ ઊંચા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી. જવાબ છે યુવક. નંબર ચાર, દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માંગી. જવાબ છે પબ્લિક ફોન. નંબર પાંચ, યુવકના હાથ કેવા હતા. તો મેરા. નંબર છ, યુવકે સ્ત્રીને કયું કામ વધારાની રકમ લીધા વગર કરી આપવા કહ્યું. તો તેનો જવાબ છે ઘરની આજુબાજુનો રસ્તો સાફ કરી આપવાનું કામ. નંબર સાત, દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો.
નંબર 8 દુકાનદાર યુવકની ખાલી જગ્યાને બિરદાવતો હતો તો જવાબ આવશે સ્વમૂલ્યાંકન સ્વમૂલ્યાંકન. 9 દ્વિદલ પાકની બંને બોધ કથાના લેખક જણાવો. તો જવાબ છે ડોક્ટર આર કે વીજળીવાળા. બરોબર છે. હવે બે પ્રશ્ન બાકી છે, એ કોલ પર પૂછી લઈશું. કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે. તો અહીં જવાબ આવશે પ્રેમનો પગલું. પ્રશ્ન નંબર 11 દ્વિદલ પાઠનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે બોધ કથા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે એક વિકલ્પવાળા પ્રશ્ન થયા કે યોગ્ય વિકલ્પ મૂકી પ્રશ્નના જવાબ લખો. બરોબર, ત્યાર પછી આપણે એક એક વાક્યના પ્રશ્નના જવાબ જોઈશું. બરોબર છે. સાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું. તો જવાબ આવશે, તમારે આખા વાક્યમાં લખવાનું છે, માત્ર અહીંયા એક શબ્દ લખીશ, મંદિરનું. તમારે આ રીતે લખવાનું છે, ગામમાં મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું. પ્રશ્ન નંબર 2 સ્પીકર ફોન પર વાત કરતો હતો. તો જવાબ આવશે, તેના હાથ મેલા હોવાથી. નંબર 3 માં છે દુકાનદાર સાથી યુવકની વાત સાંભળી શક્યો.
तो जवाब आवशे एक एक वाक्य प्रश्न जवाब आज कर आती काले जय हिंद।